અને હવે સુપર સિક્સમાં વાત કરવી છે આજના દિવસના સૌથી મહત્વના છ મુદ્દાઓની. જાણીશું કે રાજકોટ અગ્નિકાંડમાં ક્યાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, રાજ્યમાં સામાજિક તત્વો કઈ હદે બન્યા બેફામ, અને કેમ ઇન્દોરમાં એક વ્યક્તિના મોત બાદ પણ લોકો પડતા રહ્યા તાળીઓ. આ તમામ મુદ્દે મેળવીશું માહિતી. સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું રાજકોટની. દુર્ઘટનાનો આજે સાતમો દિવસ છે અને તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એસીબીએ પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ધરપકડ કરી છે અને ત્યાંથી મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. બીજા મુદ્દામાં અમે આપને બતાવીશું ગુજરાતની ખૂબ જ ચિંતાજનક તસવીર. સુરત અને વડોદરામાંથી ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. જ્યાં દારૂબંધી છે તેવા ગુજરાતમાં રસ્તા પર જ જામી રહી છે દારૂની મહેફિલ અને નશામાં ધૂત લોકો કરી રહ્યા છે સ્થાનિકો પર દાદાગીરી. ત્રીજા મુદ્દામાં પણ છે એટલો જ ગંભીર મુદ્દો. જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામીને લોકોએ લીધા આડે હાથ અને સુરત જમીન કૌભાંડ મામલે તેમને માર્યો માર. પરંતુ સવાલ એ કે પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં લોકો શા માટે આ રીતે કાયદો લઈ રહ્યા છે હાથમાં? તો નેગેટિવ ન્યૂઝની ભરમાર વચ્ચે ચોથા મુદ્દામાં કરીશું વાત એક પોઝિટિવ ન્યૂઝની. આરબીઆઈના ભંડારમાં સતત થઈ રહ્યું છે સુવર્ણનો વધારો. વિદેશમાં રોકાયેલું આપણા દેશનું 100 ટન સોનું આવ્યું છે દેશમાં પરત. તો બીજું 100 ટન સોનું પણ આવવાનું છે અણસાર, જેને લીધે દેશના અર્થતંત્રને મળી શકે છે વેગ. પાંચમા મુદ્દામાં નિહાળીશું પીએમ મોદીનું અનોખો જ અંદાજ. હાલ કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન મોદી કરી રહ્યા છે ધ્યાન, ત્યારે આ ધ્યાનની સુંદર તસવીરો સામે આવી છે જેમાં નરેન્દ્રનાથને નતમસ્તક થતા પીએમ નરેન્દ્રનો અંદાજ દેખાઈ રહ્યો છે ખૂબ ખાસ. અને અંતમાં એક એવા વાયરલ વિડીયોની વાત કે જેને જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ફોજી બન્યો હાર્ટ એટેકનો શિકાર અને આંખના પલકારામાં મોતને ભેટ્યો, પરંતુ તેના મૃત્યુ બાદ પણ લોકો તો ખુશીથી તાળીઓ જ પાડતા રહ્યા. આખરે શા માટે તે પણ જાણીશું.